नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गुजराती। आजना वीडियो में बाळको आपणे गुजराती विषय में काव्य सात छपटी वागी जेमा काव्य सुंदर मजानू गायू हतु। आपणे एमा आपणा सगा संबंधीओ पण हता, मम्मी पप्पा भाई बहन, तेना परथी हवे अहींया आपणे चार द्वारा पण आपणा सगा संबंधीओने ओळखीशुं। बाळको अहींया मम्मीना पक्षना छे, એટલે કે મોસાળ પક્ષ। આપણે મમ્મીનું જે પક્ષ હોય ને, એટલે કે મામાના ઘરે જઈએ છીએ ત્યારે જે બધા સગા સંબંધીઓ હોય છે તે મોસાળ પક્ષના કહેવાય છે। તો અહીંયા આપણે પહેલા મોસાળ પક્ષ વિશે જાણીશું। તો બાળકો, મોસાળ એટલે કે મમ્મીના સંબંધીઓ, જેમ કે મમ્મી, અહીંયા આપણે મમ્મીનું ચિત્ર મૂકવાનું છે। ત્યાર પછી મમ્મીની મમ્મીને શું કહેવાય? ચલો મમ્મીના પપ્પાને આપણે પહેલા છે તે મમ્મીના પપ્પાને શું કહેવાય? તો નાના, તમે મામાના ઘરે જાઓ છો ત્યારે મમ્મીના પપ્પાને શું કહો છો? નાના। પછી મમ્મીની મમ્મીને શું કહો છો? નાની। ત્યાર પછી મમ્મીના ભાઈને, ચલો મમ્મીના ભાઈને શું કહો છો? તો મમ્મીના ભાઈને તમે મામા કહો છો। ત્યાર પછી મમ્મીના ભાઈની પત્નીને મામી। ત્યાર પછી મમ્મીના ભાઈના દીકરાને મમ્મી શું કહે છે? ભત્રીજો। ત્યાર પછી મમ્મીના ભાઈની દીકરીને ભત્રીજી। ત્યાર પછી મમ્મીની બહેનને માસી, મમ્મીના બહેનના પતિને માસા, પછી માસીની દીકરી, માસીનો દીકરો ભાણિયો, અને માસીની દીકરી ભાણી, એટલે કે મમ્મીની બહેનની દીકરો ભાણિયો, મમ્મીની બહેનની દીકરી ભાણી। એટલે અહીંયા બાળકો આપણે મોસાર પક્ષે શીખી ગયા કે મમ્મીના સગા સંબંધીઓ, કે આપણે મામાના ઘરે જઈએ છીએ ને મોસાર પક્ષે, ત્યાંના સગા સંબંધીઓ આપણે સમજી ગયા। હવે આ છે બાળકો પપ્પાના સગા સંબંધીઓ। અગાઉ આપણે જે મોસાળ પક્ષ શીખી ગયા એ મમ્મીના સગા સંબંધીઓ હતા, હવે આ છે પપ્પાના સગા સંબંધીઓ। ચલો પપ્પાના પપ્પાને શું કહેવાય? આપણા ઘરમાં જ્યાં રહીએ છીએ ને ત્યાં તમે પપ્પાના પપ્પાને શું કહો છો? દાદા। પછી પપ્પાની મમ્મીને દાદી। ચલો પપ્પાના ભાઈને કાકા, તમે પપ્પાના નાના ભાઈને શું કહો છો? કાકા। તો પપ્પાના ભાઈની પત્ની એટલે કે કાકાની પત્ની કાકી। પછી પપ્પાના ભાઈનો દીકરો, પપ્પાના ભાઈનો દીકરો એટલે ભત્રીજો। પછી પપ્પાના ભાઈની દીકરી એટલે કે ભત્રીજી, એટલે કે કાકાનો દીકરો પપ્પાને શું થાય? ભત્રીજો, અને કાકાની દીકરી પપ્પાને ભત્રીજી થાય। ત્યાર પછી પપ્પાની બહેન, પપ્પાની બહેન શું થાય? ફોઈ। તમને રક્ષાબંધન ઉપર આખડી બાંધે છે ને ફોઈ, પપ્પાની બહેન ફોઈ। પપ્પાની બહેનના પતિ એટલે કે ફોઈના પતિ ફુવા। ત્યાર પછી બહેનનો દીકરો એટલે કે પપ્પાની બહેનનો દીકરો એટલે કે ફોઈનો દીકરો શું થાય? પપ્પાને ભાણિયો। ત્યાર પછી બહેનની દીકરી એટલે કે પપ્પાની બહેનની દીકરી શું થાય? ભાણી। તો અહીંયા બાળકો આપણે પપ્પાના સગા સંબંધીઓ પણ જોઈ ગયા, અને બીજા ચાર્ટમાં બાળકો આપણે મમ્મીના સગા સંબંધીઓ પણ જોઈ ગયા। હવે આ ચાર્ટ પરથી આપણે બોર્ડમાં જે પ્રશ્નો છે તેના પ્રશ્નોના જવાબ મેળવીશું। તો ચલો બાળકો, હવે આપણે ચાર્ટ દ્વારા મોસાળ પક્ષના અને પપ્પાના સગા સંબંધીઓ વિશે આપણે જાણી લીધું છે। હવે આપણે બોર્ડમાં જે પ્રશ્નો અને ખાલી જગ્યાઓ આપેલી છે તેના વિશે મેળવીએ। ચલો મમ્મીની મમ્મીને શું કહેવાય? તો આપણે મામાના ઘરે જઈએ છીએ ત્યારે આપણી મમ્મીની મમ્મીને શું કહીએ છીએ? નાની, નાની। મમ્મીના પપ્પાને, મામાના ઘરે જાઓ એટલે મમ્મીના પપ્પાને શું કહો છો? ના। પપ્પાની મમ્મીને, હવે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પપ્પાના ઘરે રહીએ છીએ ત્યારે પપ્પાના પપ્પાને શું કહીએ છીએ? ના। પેલા પપ્પાની મમ્મીને શું કહો છો? બોલો પપ્પાની મમ્મીને દાદી। હવે પપ્પાના પપ્પાને શું કહો છો? પપ્પાના પપ્પાને, તો પપ્પાના પપ્પાને દાદા। પપ્પાના ભાઈને, ચલો બોલો પપ્પાના ભાઈને શું કહેવાય? તો પપ્પાના નાના ભાઈને કાકા કહેવાય, અને મોટા ભાઈને મોટા પપ્પા પણ કહીએ છીએ। ત્યાર પછી પપ્પાની બહેનને, આપણા પપ્પાની બહેન જે રક્ષાબંધન ઉપર આખડી બાંધે છે ને, તે પપ્પાની બહેનને શું કહેવાય? કોઈ। ત્યાર પછી મમ્મીના ભાઈને શું કહેવાય? તો મામાના ઘરે જઈએ ત્યારે આપણે મમ્મીના ભાઈને શું કહીએ છીએ? મામા। અને આપણે શું કહીએ છીએ? આજે તમારે મામાના ઘરે જવાનું છે, એટલે મમ્મીના ભાઈને શું કહેવાય? મામા, એટલે આપણે મામાના ઘરે જઈએ છીએ ને। મમ્મીની બહેનને શું કહેવાય? આપણી મમ્મીની બહેનને શું કહીએ છીએ? માસી।
ફોઈના પતિને શું કહેવાય તો ફોઈના પતિને શું કહેવાય ફુઆ ફુઆ ફુવાના કે ફુઆ માસીના પતિને માસા